નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અધ્યાપક મિત્રો અને સૌ દર્શનાર્થીઓ. અમે લાસ્ટ ટાઈમ ક્વોન્ટમ મિકેનિક્સ સૌથી અધૂરું છોડ્યું હતું, એટલે કે પાર્ટિકલ ઇન અ બોક્સ, એક પરિમાણીય પેટીમાં રહેલા કણ અને એનું સામાન્યકરણ. એનાથી લઈને તમે શરૂ કરશો મારા સાહેબ, તો આપણે એવું જ કંઈક આપતા હતા ને. પણ વિદ્યાર્થી મિત્રો, જયારે ક્લાસમાં મળતા ત્યારે એમની એક સવાલ હતો કે આપણે નોર્મલાઇઝેશન એટલે શું એ આપણે જોયું હતું. પણ નોર્મલાઇઝેશન ઉપરના કેટલાક જો આપણે એક્ઝામ્પલ એક અથવા બે એમને ગણીને બતાવીએ તો કદાચ એમના અત્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે, પરીક્ષા શરૂ થઈ ગઈ છે, તો થોડુંક નોર્મલાઇઝેશન એક બે જો આપણે એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ તો ઘણું સારું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે જે અગાઉ વાત થયેલી કે પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી ભાવનગર યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર એલ ડી દવે સાહેબ આપણી સાથે છે, જે આપણે માટે બહુ ભાગ્યની વાત છે. સો આપણે વધારે સમય ન લેતા દવે સાહેબને વિનંતી કરું કે નોર્મલાઇઝેશન થી આપણે શરૂઆત કરીએ. પ્રોફેસર દવે સાહેબ, આપણે શું કરીએ છીએ માત્ર બચશે
1 upon 2 pi a to e raised to im phi.
હવે જો ઈ રેસ ટુ માઇનસ આઈએલ ફાઈ આપવું હોય તો આપણે એને ગુણવાનું ઈ રેસ ટુ પ્લસ આઈએલ ફાઈ થી ટૂંકમાં બંનેને એકબીજાને ઈ રેસ ટુ ઝીરો કરી રાખવાનો હોય છે તો એ રીતે એ આપણે નોર્મલાઇઝેશન કર્યું હવે આપણે પાર્ટિકલના બોક્સમાં ફરીથી રહીએ તો એમાં આપણને લેન્થ ઓફ ધ બોક્સ એલ યુનિટ્સ વિથ ધી એક્સ ડાયરેક્શન અને વેવ ફંક્શન આ પ્રમાણે આપણને નોર્મલાઇઝ મળ્યું એનર્જી ઓફ ધીસ ફંક્શન આપણને એલ સ્ક્વેર અપોન એટ એમ એલ સ્ક્વેર મળ્યું તો એ આપણે એને જો મૂલ્યો મૂકીએ સાઈ વન એડ ઇક્વલ ટુ વન મૂકીએ આપણે યાદ રાખવાનું એના મૂલ્યો ઝીરો વન ટુ થ્રી વગેરે હોય આપણે અહીંયા વનથી શરૂ કર્યું એડ ઇક્વલ વન તો આપણને પહેલું વેવ ફંક્શન રૂટ ટુ એલ અપોન એલ સાઈન પાય એક્સ અપોન એલ મળ્યું એને તમે ચિત્ર દોરો તો તમને આવું ચિત્ર મળે સર મારે એક વસ્તુ પૂછવી હતી હમણાં જ તમે કહો કે આપણી પાસે એન ના મૂલ્યો ઝીરો વન ટુ થ્રી વગેરે હોય છે પણ આપણે શરૂઆત તો એન ઇક્વલ ટુ વન થી કરી ઝીરો થી કેમ ના કરી એ સવાલ સારો છે એન ઇક્વલ ટુ તમે ઝીરો મૂકો તો આ સાઈન ઝીરો થઈ જાય સાઈન ઝીરો થઈ જાય એટલે વેવ ફંક્શન ઝીરો થઈ જાય વેવ ફંક્શન નો સ્ક્વેર પ્રોબેબિલિટી એ પણ ઝીરો થઈ જાય અને કે પાર્ટિકલ નાશ પામે પાર્ટિકલ એ રહે નહીં તો પાર્ટિકલ તો આપણે ચાલુ રાખવાનો છે ગતિશીલ ગતિ છે અને એ એક્સ ડાયરેક્શનમાં ઝીરો અને એલ વચ્ચે એ ગતિ કરે છે અને એલ ઇક્વલ ટુ ઝીરો આપણે સ્વીકાર્ય મૂલ્ય નથી પરંતુ એક વાત છે તમે જો જોયું તો બોહરે પોતાની થિયરીમાં મોડેલ જે આપેલું બોહરે એમાં પણ એક પ્રોટોન છે વચમાં અને હાઇડ્રોજન એટમમાં અને ઇલેક્ટ્રોન એની આસપાસ ઘૂમે છે તો એને શું કહેલું કે આ ઇલેક્ટ્રોન ઘૂમે છે તે ચોક્કસ રેડિયસવાળા વર્તુળની અંદર ઘૂમે છે અને એ વર્તુળને પછી એને સંખ્યા મૂકી વન ટુ થ્રી હંમેશા આપણે માણસોને ગણીએ તો એક બે ત્રણ એમ ગણાય ઝીરોથી કંઈ ગણીએ નહીં એટલે અહીંયા પણ જો તમે વનથી શરૂ કરીએ છીએ જો ઝીરો મૂકો તો વેવ ફંક્શન અસ્તિત્વ ધરાવે નહીં પરંતુ હા એક છે કે આવા તમે નીચે કોઈ ઇલેક્ટ્રો આ પાર્ટિકલ જાય નહીં એવું આપણે કહીએ છીએ પણ અનસર્ટન્ટી પ્રિન્સિપલ એવો એક આપણને મદદ કરે છે કે એમાં તમને પાર્ટિકલ મોમેન્ટમ અને ગોળા એની પોઝિશન અને પી ઇન્ટુ એક્સ એના અંદર જે અનસર્ટન્ટી અચોક્કસતા જે છે ડેલ્ટા પી અને ડેલ્ટા એક્સ એ બેનો ગુણાકાર તમારે એ ચોક્કસ એચ જેટલો બહુ નાનો છે કોઈ એચ અપોન ટ્વાઇસ પાઈ લખે છે એ બહુ ટૂંકમાં બહુ નાની એવી સંખ્યા છે પણ એ કોન્સ્ટન્ટ છે હવે તમે ડેલ્ટા પી અને ડેલ્ટા એક્સ બંને પાછી તમે એકને તમારું ધ્યાન રાખો કે આ મારે વધારે એક્યુરેટ જોઈએ છે તો બીજાને તમારે છોડી દેવું પડે જેમ કે દાખલો લઈએ આપણે કે ડેલ્ટા પી એક્સ છે તે છ છે અને ડેલ્ટા એક્સ છે તે ચાર છે તો ગુણાકાર થશે ચોવીસ પણ હું એક્સ છે જે પોઝિશન મારે પોઝિશન વધારે એક્યુરેટ જોઈએ છે તો મારે એને આઠ કરી નાખવું તો મારે શું કરવું પડે મોમેન્ટમની જે અનસર્ટન્ટી છે એને અડધી કરવી પડે ત્રણ કરવી પડે કે જેથી ગુણાકાર તો ચોવીસ જ રહે તો આ પ્રમાણે તમે નક્કી કરો બેમાંથી કયું તમારે ચોક્કસ જોઈએ છે હવે અહીંયા આપણે એનર્જી તો બધી ચોક્કસ લીધી જો આ બાજુ જમણી બાજુ આ કોષ્ટકમાં લખ્યું છે પહેલામાં એચ સ્ક્વેર અપોન એટ એમ એલ સ્ક્વેર પછી આમાં ફોર આવે પછી નાઇન આવે વગેરે તો આ પ્રમાણે એનર્જી તો ચોક્કસ છે તો આપણે એની પોઝિશન અનસર્ટન રહેવાની એટલે કે પાર્ટિકલ છે તે થોડો આ નીચે વનની નીચે પણ થોડો વખત આવવાનો ખરો પણ એ એટલે આપણે આને ઝીરો પોઈન્ટ એનર્જી આને કહી છે અને આનો વાઇબ્રેશન એનાલિસિસમાં આનો આપણને ઉપયોગ કરવાનો આવે બરાબર જી જી સર હવે
આપણે પણ આપણે નોર્મલાઇઝેશન કર્યું એમાં પેલા ઈ બાબત ક્યાં ગયા. આઈ થિંક સર આપણને કશુંક એવું સમજાવવા માંગે છે જે એમના મનમાં છે અને એમણે અત્યારે આપણને લખીને સમજાવવું છે જ્યાં સરને આપણું વધારે ક્લેરિફાય કરવાની જરૂર લાગે છે. તો મિત્રો આપણે એ જરા વધારે સારી રીતે સમજીએ. આપણે ફંક્શન sin n pi x upon l અને cos n pi x upon l આ બંને આપણે સ્વીકારીએ વેવ ફંક્શન છે એ નોર્મલાઇઝેશન કર્યા વગર આપણે લખું છું. પણ હવે આનો અર્થ શું થયો કે આમાંથી તમે જો એનર્જી એ તમે વેવ ફંક્શન આપણો હેબિટોડિયલ લો અને તમે એમાંથી સાય આપણે આને કહીએ સાય એ અને આને કહીએ સાય બી, તો સાય એ આપણને એનર્જી આપે એ અને વેવ ફંક્શન પાછું આપે. આ એચ કોસ આપણે વાપરીએ તો આને આપણે સાય બી કહીએ, તો સાય એચ ઇન્ટુ સાય બી ઇક્વલ ટુ હવે આ પણ એનર્જી આપશે અને આ પણ એ જ એનર્જી આપશે. એ આપણે અને ઈ એ ઇન્ટુ સાય બી થશે. આવા ફંક્શન્સ જે છે સાય એ અને સાય બી એને ડીજનરેટ ફંક્શન્સ કહેવામાં આવે. ડીજનરેટ ફંક્શન્સ સમશક્તિ કક્ષકો. અને આવા સમશક્તિ કક્ષકોની એક ખૂબી છે કે તમે એ બંનેનો સરવાળો કરો કે બાદબાકી કરો એને આપણે લિનિયર કોમ્બિનેશન કહીએ. એટલે કે આવું એક નવું ફંક્શન આપણે ઊભું કરીએ અને એના ઉપર પછી તમે એ જ હેમિલ્ટોનિયન ઓપરેટર લગાડો. હેમિલ્ટોનિયન ઓપરેટર લિનિયર છે. લિનિયર એટલે કે બંનેને અલગ અલગ બંને ઉપર એ ક્રિયા કરે. અને આમાંથી આપણને શું મળે? એચ સાય એ એટલે આપણને એનર્જી મળે ઈ એ અને સાય એ. અને અહીંયા એચ સાય બી પણ શું કરશે? એનર્જી તો એ જ આપશે, ડી જનરેટ છે. એટલે ઈ એ ટુ સાય બી. આવા આપણે ઈ એ બહાર કાઢીએ તો આપણને સાય એ પ્લસ સાય બી મળ્યો. જોયો કેવો માહોલ રચાયો? આપણી પાસે ઓપરેટર એક ફંક્શનના સરવાળા ઉપર ઓપરેટ કરે છે તો આપણને એક કોન્સ્ટન્ટ મળે છે એનર્જી અને એ જ વેવ ફંક્શન પાછો આવે છે. આપણો જે પાયાનું ઇક્વેશન છે કે વેવ ફંક્શન ઓ ફંક્શન ઓપરેટિંગ ઓન અ વેવ ફંક્શન ગિવિંગ અસ અ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાઇડ બાય ધી સેમ વેવ ફંક્શન, તો આપણે આને આઈગન ફંક્શન કહીએ અને આઈગન વેલ્યુ. તો આપણને અહીંયા પણ એ જ મળ્યું. આપણે એક ઓપરેટર એક ફંક્શન ઉપર ઓપરેટ ઓપરેશન બે ફંક્શનનો સરવાળો પણ એ પણ એક ફંક્શન થયું અને આપણને કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાઇડ બાય ધી સેમ ફંક્શન બેક. એટલે આ પણ સાય એ પ્લસ સાય બી ઇઝ ઓલ્સો
an eigen function of this system. Eigen function. તો આ રીતે આપણને આપણે જે ફંક્શન્સ બનાવ્યા એમાં એમાં આપણે આવી રીતે પણ ફંક્શન્સ બનાવી શકીએ. આપણે ફંક્શન છે તેને બેનો સરવાળા રૂપે પણ કોઈક કોન્સ્ટન્ટ લઈએ જે નોર્મલાઇઝેશન માટે કામ આવે. સાઈડ આપણી પાસે શું વાપર્યું છે અહીંયા એક્સ વાપરો છે કે એન પાઈ એક્સ સાઈડ આપણે એક્સ લઈએ એક્સ લઈએ પ્લસ બી સાઈડ બી કોસ પેર લઈએ. હવે આપણે જ્યારે આને પરથી કાઇનેટિક એનર્જી શોધવી હોય એચ સ્ક્વેર અપોન એટ પાઈ સ્ક્વેર એમ અને પછી આપણી પાસે વન ડાયમેન્શનલ હોય તો ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર એમ કરીને મૂકીએ તો આપણે અને જો ટોટલ એનર્જી જોઈતી હોય તો વી એટલે કે પોટેન્શિયલ એનર્જી પણ આપણે પોટેન્શિયલ એનર્જી આપણે આમાં ઝીરો ગણી છે તો એને આપણે રહેવા દઈએ. તો મારે જે કહેવું છે તે એ છે કે આ પ્રમાણે તમે ઓપરેટ કરો ત્યારે તમને એમાંથી એનર્જી મળે છે. તો તે વખતે તમે બે કોન્સ્ટન્ટ તમે વાપરો છો એ અને પી. એનું કારણ એ છે કે આ ડી સ્ક્વેર અપોન ડી એક્સ સ્ક્વેર છે અને એ જ્યારે આવી રીતે કોઈ ફંક્શન હોય ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર એનું તમે ઇન્ટિગ્રેશન કરો તો તમને બે વખત ઇન્ટિગ્રેશન કરો ત્યારે તમને વાય મળે. પણ પહેલી વખત શું આવે એક ઇન્ટિગ્રેશન બાકી રહે અને વાય અપોન ડી વાય અપોન ડી એક્સ રહે. ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર માંથી આપણે એક ઇન્ટિગ્રેશન કરી રાખીએ એટલે ડીવાય અપોન ડી એક્સ આવે સાથે એક કોન્સ્ટન્ટ આવે. હવે બીજું તમે ઇન્ટિગ્રેશન કરો અને તમે વાય આવીને ઊભો રહે પણ તો પછી પેલું સી એક્સ અને બીજો કોન્સ્ટન્ટ આવે. એટલે આવા ફંક્શન્સ હોય કે જેમાં બે વખત ડિફરન્શિએશન કરવાનું હોય ત્યારે આવા ફંક્શન્સ વધારે પસંદ કરવામાં આવે કે જેમાં બે કોન્સ્ટન્ટ હોય. એટલે આ રીતે આપણને પાર્ટિકલ એના બોક્સમાં આવી રીતે આવા તમને વેવ ફંક્શન્સ આપવામાં આવ્યા હશે જ્યાં એક્સ ઇક્વલ ટુ એન પાય એક્સ અપોન એલ એન પાય એક્સ અપોન એલ. હવે હાઇડ્રોજન એટમમાં પણ તમારી પાસે ઇ રેસ ટુ માઇનસ આઈ એમ ફાય આવું ફંક્શન આવે અને બીજું ફંક્શન તમને ઇ રેસ ટુ પ્લસ આઈ એમ ફાય આવે તો ત્યાં પણ તમે આવું એક ફંક્શન ઊભું કરી શકો સી મલ્ટીપ્લાયડ બાય ધીસ પ્લસ ડી મલ્ટીપ્લાયડ બાય ધીસ. બે કોન્સ્ટન્ટ લેવાનું કારણ કે એમાં ડબલ ડિફરન્શિએશન છે. હવે આપણે આમાં તો એક બીજી નાની વાત છે અને તે એ છે કે આપણને ફંક્શન્સ બધા સાઇન અને કોસાઇનના આવે છે પણ આપણને એક્સપોનેન્શિયલ ફંક્શન્સ પણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે થોડા કોન્સ્ટન્ટના ફેરફાર સાથે એમાંથી એનર્જી તો સરખી જ મળે. તો આ કેવી રીતે થાય છે તો એને માટે એ ગણિતનો એક સિદ્ધાંત છે ઓઇલર નામના એક વૈજ્ઞાનિકે આપેલો ઓઇલર્સ ઇક્વેશન છે. ઓઇલર્સ ઇક્વેશન છે EULER ઓઇલર એનો ઇક્વેશન ઇ રેસ ટુ આઈ થીટા અથવા એક્સ જે લઈએ તે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા
પ્લસ આઈ સાઈ થીટા. અને લોકો ઘણા સીસ થીટા કે સી, પછી અહીંથી આઈ લીધો, અહીંથી એસ લીધો, એટલે સીસ થીટા. સીસ થીટા એટલે ઈ રેસ ટુ આઈ થીટા. એવી રીતે ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા હોય તો કોસ થીટા માઇનસ આઈ સાઈ થીટા. આ ઇક્વેશનના બે ફાયદાઓ. એક, તમે એક્સપોનેન્શિયલ ફોર્મ હોય વાય ફંક્શનનું તો તમે એમાંથી ટ્રિગોનોમેટ્રિક ફોર્મમાં જઈ શકો, ટ્રિગોનોમેટ્રિક ફંક્શનમાંથી એક્સપોનેન્શિયલમાં જઈ શકો. પણ અગત્યનું એ છે કે આપણે આ બીજ લઈએ કે તમે જો આ બેનો સરવાળો કરો, ઈ રેસ ટુ આઈ થીટા પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા, તો તમે જોશો આ ઉડી જશે. અને ટ્વાઇસ કોસ થીટા એટલે કે વન અપોન ટુ ઇ ટુ ઈ રેસ ટુ આઈ થીટા પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. આપણી પાસે એક ફંક્શન છે આપણે ઈ રેસ ટુ આઈ થીટાની અંદર, એટલે કે આપણી પાસે ઇમેજિનરી ફંક્શન છે. ઇમેજિનરી ફંક્શન હોય એનું આપણે ચિત્ર દોરી શકે નહીં, એનું મૂલ્ય મળે નહીં, કારણ કે આઈ ઇઝ ઇક્વલ ટુ રૂટ માઇનસ વન, રૂટ માઇનસ વન એવું મૂલ્ય નથી. એટલે આપણે એમાં કરવું શું તે વખતે બુઝાઈ હતું, કાં તો આપણે પેલું નોર્મલાઇઝેશનમાં આઈ થીટા ને ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા કરીને આઈને ઉડાડો, અથવા આ બીજી રીત છે કે આપણને એ આ બેનો સરવાળો કરો એટલે આ કોસ થીટા મળ્યો. આ વન અપોન ટુ છે તે નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટમાં જતું રહે, એટલે આ આપણને કોસ થીટા થાય. આ ઓઇલર્સ એવી રીતે બેનો બાદબાકી કરો, ઈ રેસ ટુ આઈ થીટા માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા, તો આપણને આ જતું રહે, કોસ થીટા જશે માઇનસ કરો ને, તો આ બે પણ આવશે એટલે ટ્વાઇસ આઈ થીટ સાઈન થીટા આવે. તો આ સાઈન થીટા અને આપણને જે ટ્વાઇસ આઈ છે એને આપણે અહીં મૂકી દઈએ નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટમાં, એને મૂકી દઈએ અને આપણને આ પણ રિયલ વેલ્યુ મળે. આ પણ આપણને રિયલ ફંક્શન આ રીતે મળે. એટલે ઓઇલર્સ ઇક્વેશન બહુ અગત્યનું છે. અને તમે વારંવાર જોશો કે તમને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ આપે ત્યાં ઓલ્ટરનેટિવ તરીકે આવા ફંક્શન્સ પણ તમને આપતા હોય છે. અને એનું કારણ એ છે કે એક્સપોનેન્શિયલ જે ઇમેજિનરી છે એમાંથી તમને રિયલ ફંક્શન્સ મળે. હવે આ વાત બાબત અહીંયા પૂરી કરીને આપણે થોડું હાઇડ્રોજન એટમમાં જવું એવું સૂચન છે, તો આપણે એનો હાઇડ્રોજન એટમનો પ્રોબ્લેમ હવે આપણે ચર્ચામાં લઈએ. હાઇડ્રોજન એક બીજી વાત એ છે, ઘણા પ્રશ્ન એ થાય કે આ બોક્સનું ભણવાનું શું કામ છે, વન લિનિયર બોક્સ કે થ્રી ડાયમેન્શનલ બોક્સ, હા પછી સર્ક્યુલર પાથ અને પછી હાઇડ્રોજન આઈટમ, એવું આપણે ભણાવીએ છીએ. હા, અને એમાં એવું છે કે આપણે શું કહીએ, પાર્ટિકલ એક બોક્સમાં ભરાઈ ગયો છે, એમાં આપણે કન્ક્લુઝન આપણે કર્યા નથી, પણ એમાંથી પેલું ચિત્ર આપણે આ પાર્ટિકલ એના બોક્સની મહત્તા એ છે કે એ ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો છે. એમાંથી આપણને એનો બુનિયાદ, એને પાયાના સિદ્ધાંતો આપણને એમાં મળે છે. મૂળ એ છે કે જુઓ તમે કે કોઈ પણ એક પાર્ટિકલને સીમિત જગ્યામાં રોકી રાખો અને એ બહાર ન જઈ શકે એવી પરિસ્થિતિ જો તમે ઊભી કરો, તો એમાં એનું જે ભલેને એક સ્ટ્રેટ લાઇનમાં ફરતો હોય તો પણ એ સ્ટ્રેટ નહીં જાય, પણ એક વેવની માફક જશે. અને બ્રોગલી જાણે કે આપણને સાચો લાગે એમ દેખાય આમાંથી, કે વેવ પાર્ટિકલ છે પણ છતાં એની મોશન વેવ રૂપે આપણને દેખાય છે. બીજું એ છે આમાંથી કન્ક્લુઝન તારણ કે તમે એનર્જી છે તે તમે ક્વોન્ટાઇઝડ છે, એટલે કે ચોક્કસ જથ્થામાં. અહીંયા ઇલેક્ટ્રોન જો આ પાર્ટિકલ ફરતો હોય તો એની એનર્જી આટલી, અહીંયા ફરતો હોય તો એની એનર્જી આટલી.
અગત્યની બાબત હવે આ છે, જે બોરે હાઇડ્રોજન એટમમાં પછી જયારે ઉપયોગ કર્યો તે કે આ બેની વચ્ચે એ પાર્ટિકલ હોઈ શકે નહીં, એના માટે અહીંયા નિષેધ જગ્યાનો અહીંયા હોઈ શકે અથવા અહીં હોઈ શકે. આ 20 કેલરીનો હોય અને આ 10 કેલરીનો હોય તો એને 10 કેલરી બીજી વધારાની આપો તો એ અહીંયા જાય, 9 કેલરીનું આપો તો આ પાર્ટિકલ અહીંયા આવીને અટકી જાય અને પાછો જ આવે, એ તપાસ કરી આવે, એમાં જોવે કે 10 નથી તો એ અહીંથી નીકળે જ નહીં, 11 હોય તો પણ અહીંથી ખસે નહીં, કારણ કે અહીંયાની જગ્યા નથી અને એથી ખસે જ નહીં. તો આ રીતે આપણને ક્વોન્ટાઇઝેશનનો આઈડિયા આમાંથી આવે કે ચોક્કસ એનર્જીનું આપણે થાય તો જ પાર્ટિકલ એક લેવલથી બીજા લેવલમાં જાય. ઉપરાંત આપણે એન ઇક્વલ ટુ 0 નથી એ તો આપણે જોયું, બરાબર છે. બીજો કોઈ ખાસ અત્યારે યાદ નથી આવતું. હવે આપણે હાઇડ્રોજન એટમની વાતમાં આવીએ તો તરત જ આપણને એક તકલીફ એ આવે કે હાઇડ્રોજન એટમમાં શું છે કે એક આપણે પ્રોટોન છે પોઝિટિવ અને ઇલેક્ટ્રોન છે નેગેટિવ, બે વચ્ચે આકર્ષણ છે અને એ ઇલેક્ટ્રોન ત્યાં ઘૂમ્યા કરે છે. કેટલા દિવસ ઘૂમવાનો? યાવત ચંદ્ર દિવા કરો હંમેશા માટે ઘૂમવાનો, સિવાય કે કોઈ એને હળી કરે તો એ એવા જગ્યાથી દૂર જાય, નહીં તો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ભલો અને ઇલેક્ટ્રોન એની આસપાસ ઘૂમ્યા જ કરે અને એ 3 ડાયમેન્શનમાં એક્સ વાય અને ઝેડમાં ગોળ ફરે છે અને ત્રણેય દિશા આપણે એમાં આવરી લઈએ એમ કહીએ અને કંઈક સ્ફેરિકલ એનો પથ છે, પણ બોરે તો માત્ર સ્ફેરિકલ નહીં, એને તો માત્ર એક રિંગ કહી એટલે એ રિંગ પ્રમાણે રિંગમાં ફરે છે. 3rd ડાયમેન્શન એને વાપર્યું નહોતું, એમાંથી એને રેડિયસ બધાની ગણી કાઢી, બધા લેવલની બધાની એનર્જી પણ ગણી કાઢી અને આ રીતે એને આપણી પાસે એક ચિત્ર આપણને આપેલું. પણ આજે હાઇડ્રોજન એટમનો જે પ્રશ્ન છે તે એક સ્ફેરિકલ બોક્સ છે, હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે તે કાયમ એમાં ફસાયેલો ઘૂમ્યા કરે છે અને 3 ડાયમેન્શનલ બોક્સ થઈ. આપણે 1 ડાયમેન્શનલ બોક્સ હતી ત્યાં આપણે એક ક્વોન્ટમ નંબર મળ્યો એન પાર્ટિકલના લિનિયર બોક્સમાં, તમે 3 ડાયમેન્શનલ બોક્સ લો તો એમાં 3 તમને વેવ નોર્મલાઇઝ તમને ક્વોન્ટમ નંબર મળે. તો હાઇડ્રોજનમાં 3 દિશીય છે મોશન, માટે હાઇડ્રોજનના સ્ટડીમાં તમને 3 ક્વોન્ટમ નંબર એની પોઝિશનના 3 ક્વોન્ટમ નંબર મળે, એન એલ અને એમ. સ્પીડ ક્વોન્ટમ નંબર એ જુદી વાત છે, સ્પીડ ક્વોન્ટમ નંબર શ્રોડિંજર ઇક્વેશનમાંથી ન નીકળે. તો આપણે આ હાઇડ્રોજન એટમની બાબત છે એ એક ગોળો છે એમ આપણે સ્વીકારવાનો, પૃથ્વીનો ગોળો છે એના જેવું જ સમજો. તો પૃથ્વીના ગોળામાં પણ શું છે, આપણે કે આપણી પોઝિશન જાણવી હોય પૃથ્વીને, આપણે સ્ટીમરમાં બેઠા હોય તો આપણે આરની ચિંતા નહીં, પણ આપણે હવામાં હોય તો આપણે અંતર પણ જાણવું પડે. તો આના અભ્યાસ માટે જે એક્સ વાય ઝેડ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ છે એને બદલે આપણે આર થીટા અને ફાય આ 3 કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરીને આપણે એક સ્ફિયરનો અભ્યાસ કરી શકીએ. તો કોઈ પણ પાર્ટિકલ કોઈ પણ પદાર્થ ક્યાં જગ્યા છે કે આપણે કહી શકીએ. આ આર થીટા અને ફાય અને એક્સ વાય અને ઝેડ વચ્ચે પાછો સંબંધ એકમાંથી બીજામાં જઈ શકાય એવી સરળતા પણ છે. તો આ આર થીટા ફાય જે છે તે શું છે તે આપણે જોઈએ. તો હા, આ ચિત્ર આપ્યું છે, અહીંયા આ એક્સ ડાયરેક્શન છે, આ વાય યામ છે અને આ ઝેડ, એટલે કે આ પ્રમાણે છે. મારી પાસે આ પુસ્તક છે, આ એક્સ છે, આ વાય છે અને આ ઝેડ છે. હા, આ ઝેડ છે. હવે મારો પાર્ટિકલ અહીંયા ક્યાંક છે, બીજી પહેલા
તો આપણે અહીંથી અહીંયા પાર્ટિકલ સુધી લીટી દોરીએ આ રેખા, તો આપણને આને આપણે આર કહીએ. આ જે સેન્ટરથી ડિસ્ટન્સ છે તે આપણે આર. આ ઝેડ એક્સિસ છે, તો ઝેડ એક્સિસ અને આર વચ્ચેનો એંગલ એને આપણે થીટા એંગલ કહીએ. એને પોલર એંગલ કહે છે. પોલર એટલા માટે કે આ નોર્થ પોલ છે, નીચે સાઉથ પોલ છે, એ નોર્થ પોલ અને સાઉથ પોલને જોડતી રેખા છે. એને અહીંયા મધ્યમાં પૃથ્વીના ગોળાને આપણે ફાડી ખોલી વચમાં જવાનું, જ્યાં ધગધગતો લાવે છે, આપણે જવાના તો નથી પણ કલ્પના કરી શકીએ. તો આ પ્રમાણે આપણને એ થીટા મળે. આ થીટાથી આપણને પૃથ્વી ઉપર તમે જોયા છે અક્ષાંશ અને રેખાંશ, તો આ થીટાથી આપણને અક્ષાંશ મળે. જો આવો એંગલ ઓછો હોય તો આપણને આ અક્ષાંશ મળે. થીટા વધતો જાય તો અક્ષાંશ વધતો જાય, અને ઇક્વેટર ઉપર આવે તો 90 ડિગ્રી થઈ જાય, અને પછી નીચે જાય તો એ પાછો માઇનસ થતો જાય. તો આ રીતે આપણને થીટા ફરતો જાય છે. પેલા ચનાચોર ગરમ વાળો હોય છે ને એનો આવી રીતે, તો અહીંથી અથવા અહીંથી આમ સેટ અહીં લીટી કરો તો એ જે વચમાં એંગલ આવે આની સાથે, હા, તો એ એંગલને આપણે થીટા કહીએ. જરા મોડેલ બરાબર નથી પણ તો એ થીટા હવે તમે સમજી શક્યા હશો કે એને પોલર એંગલ કહેવાય. કારણ કે નોર્થ પોલ અને સાઉથ પોલને જોડે છે, અને એમાંથી આપણને અક્ષાંશ મળે. અક્ષાંશ જે આડી લીટીઓ છે તે, પરંતુ એ તમે આપણે અમુક એંગલ આવ્યો એ તો એ એંગલથી તો આપણે પૃથ્વીમાં આપણને આવી રીતે એક અક્ષાંશ મળી, તો આ અક્ષાંશ ઉપર તો આપણે કહીએ કે આપણે અમદાવાદ 23 અક્ષાંશ ઉપર છે, તો 23 ઉપર તો અહીં બધા ઘણા બધા જગ્યાઓ છે, અને આમાં ચોક્કસ અહીંયા જ છે અને અહીંયા નહીં એ નક્કી કરવા માટે પછી આપણે કંઈક આને આ કંઈક કાપે એવું કોઈક ઇન્ટરસેપ્ટ જેવું કંઈક આવવું જોઈએ, અને એને માટે આપણે પછી બીજો એંગલ લીધો છે. આ બીજો એંગલ સમજવા જેવો છે, થોડું ધ્યાન રાખવાની જરૂર ખરી. આપણે આ થીટા લીધો, આ ઝેડની સાથે આપણો જે આર છે એ આરનો વચ્ચેનો જે એંગલ છે તે થીટા છે. એ હવે એ આ પોઈન્ટથી આપણે આ ઝેડને એટલે અહીંયાથી આપણે આ નીચે ઉતારીએ. હવે એ સમજવા જેવું છે. આપણી પાસે આ રીતે આ એક્સ વાય અને અહીંયા ઝેડ છે. આ એક્સ વાય અને આ ઝેડ આપણો આ હવે એ અહીંયા આપણે આ થીટા છે, અહીંથી આપણે પ્રક્ષેપ પાડીએ. અહીંથી પાડો એટલે ક્યાં થાય, આ એક્સ અને વાયના પ્લેનમાં પડે. આમ હોય તો અહીંયા આવે જો પેન્સિલ તો અહીંયા પડે, એટલે અહીંયા પડે, એટલે એની સાથે જો આપણે આ જે અહીંયા જે પડે ત્યાં આવી રીતે એક લીટી કરીએ તો એ એક્સની સાથે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જે એંગલ આવે તેને આપણે ફાય કહીએ. તો એ અહીં બતાવ્યો છે. અહીંયાથી આપણે પ્રક્ષેપ પાડ્યો, આ પ્રક્ષેપ અહીંયા આપણે એક્સ અને વાય પ્લેનમાં અહીંયા ક્યાંક અડી ગયો, તો ત્યાંથી એ જે એંગલ આપણે થાય રેખા દોરીએ જ્યારે એસ લેબલ માર્યું છે એ આ એંગલને આપણે ફાય એંગલ એઝીબુથલ એંગલ કહે છે. તો એ એઝીબુથલ એંગલ ફાય આપણને મળ્યો. એ ફાય નો હવે આ બધાના સંબંધો આપણે જોતા હોય. આ ફાય છે તે પૃથ્વી ઉપર તમારે સમજવાનું કે અહીંયા પૃથ્વી ઉપર આપણે નોર્થ પોલ અને સાઉથ પોલમાંથી આવી રીતે આપણે બધા આવી રીતે રેખાંશ આપણે લઈએ છીએ, અને એ આપણા પેલા પોઈન્ટ સાથે ક્યાંક કટ કરે એટલે આપણને આપણી પોઝિશન મળે. તો આ એને માટેનો જે એંગલ આપણે કહ્યો અહીંથી તે આ એંગલ છે. આ એંગલ
એ ફાઈ જુદા જુદા એંગલ આપણને મળે. આ ફાઈ એંગલ અને આર થીટા અને ફાઈ એના હવે આપણે ઇક્વેશન જોઈએ. તો દવે સાહેબ, અહીંયા આગળ થોડોક તમને વિક્ષેપ પાડું છું, પણ મિત્રો આપણી સમય મર્યાદાને કારણે હવે આપણે પાર્ટિકલ ઇન અ બોક્સમાં વેવ ફંક્શન કેવી રીતે આપણે મેળવી શકીએ અને એમાંથી આઈગન વેલ્યુ અથવા તો એનર્જીનું મૂલ્ય કેવી રીતે મેળવી શકીએ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો દવે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર.